મારું નામ કમલ જગ્યા જીવનબેન છે. હું સ્ટાન્ડર્ડ 7th માં ભણું છું. મારો રોલ નંબર 16 છે. હું આજે તમને સૂર્યમંડળ વિશે થોડું કહેવા માંગુ છું. આ સૂર્ય છે. સૂર્યની ફરતે બધા ગ્રહો ફરે છે, તે પરિભ્રમણ કક્ષા કરે છે. સૂર્ય એ સૂર્યમંડળનું કેન્દ્ર છે. તે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. તેનો વ્યાસ 13,90,000 કિલોમીટર છે. એની પછી મર્ક્યુરી આવે છે. મર્ક્યુરી ઇન્ડિકેટ કરીને બતાવો કે આ મર્ક્યુરી છે. આ મર્ક્યુરી છે. મર્ક્યુરી સૌથી સૂર્યની નજીકનો અને સૌથી નાનો ગ્રહ છે. મર્ક્યુરીને સૂર્યની પરિક્રમા કરતા 88 દિવસ લાગે છે. મર્ક્યુરીએ પોતાની ધરી પર ફરતા 59 દિવસ લાગે છે. એના પછી વેનસ આવે છે. વેનસ એ સવારનો અથવા સાંજનો તારો પણ કહે છે. વેનસનો વ્યાસ લગભગ 12,100 કિલોમીટર છે. વેનસને સૂર્યની પરિક્રમા કરતા 225 દિવસ લાગે છે અને પોતાની ધરી પર ફરતા 243 દિવસ લાગે છે. એની પછી અર્થ આવે છે. અર્થે વાદળી ગ્રહ અથવા નીલગ્રહ પણ કહે છે. અર્થનો વ્યાસ 12,742 કિલોમીટર છે. અર્થને સૂર્યથી 14.8 કરોડ કિલોમીટર છે. સૂર્યની પરિક્રમા કરતા 365 દિવસ અને 6 કલાક લાગે છે. અર્થ એક એવો છે જે આપણે જેમાં માનવ રહી શકે છે. એ એક જ એવો ગ્રહ છે. તેમાં જળ વિસ્તાર 71% અને ભૂમિ વિસ્તાર 29% છે. એની પછી આવે છે માર્સ. માર્સ એ રાતો ગ્રહ અથવા યુદ્ધનો ગ્રહ પણ કહે છે. માર્સનો વ્યાસ લગભગ 6,800 કિલોમીટર છે. માર્સ એ સૂર્યથી લગભગ 23 કરોડ કિલોમીટર દૂર છે. માર્સને સૂર્યની ફરતે પરિક્રમા કરતા 687 દિવસ લાગે છે. માર્સને પોતાની ધરી પર ફરતા 24 કલાક અને 39 મિનિટ લાગે છે. જ્યુપિટર, એના પછી જ્યુપિટર આવે છે. જ્યુપિટરનો વ્યાસ 142,800 કિલોમીટર છે. જ્યુપિટર એ સનથી 77,83,00,000 કિલોમીટર દૂર છે. જ્યુપિટરને સનની પરિક્રમા કરતા 11 વર્ષ 317 દિવસ લાગે છે. જ્યુપિટરને પોતાની ધરી પર ફરતા 9 કલાક અને 50 મિનિટ લાગે છે. એના પછી સેટર્ન આવે. સેટર્ન એ સૌથી મોટામાં ગ્રહો બીજા નંબરમાં આવે છે. સેટર્નનો વ્યાસ લગભગ 120,535 કિલોમીટર છે. સેટર્નનો લગભગ 62 જેટલા ઉપગ્રહો છે. સેટર્ન એ સનથી 1,42,70,000 કિલોમીટર દૂર છે. સેટર્ને સનની પરિક્રમા કરતા 29 વર્ષ 175 દિવસ જેટલો સમય લાગે છે અને પોતાની ધરી પર ફરતા 10 કલાક 40 મિનિટ લાગે છે. એના પછી યુરેનસ આવે છે. યુરેનસના કુલ 27 ઉપગ્રહો છે. યુરેનસ એ સનથી લગભગ 2,82,70,000 કિલોમીટર જેટલો દૂર છે. યુરેનસ એ સનની પરિક્રમા કરતા 84 વર્ષ લાગે છે. યુરેનસને પોતાની ધરી પર ફરતા 17 કલાક 20 મિનિટ લાગે છે. તેનું તાપમાન -210 ડિગ્રી હોય છે. એના પછી આવે છે નેપચ્યુન. નેપચ્યુનને લીલા રંગનો ગ્રહ પણ કહે છે. નેપચ્યુન એ સનથી લગભગ 4.5 અબજ કિલોમીટર છે. નેપચ્યુનને સનની પરિક્રમા કરતા 165 વર્ષ લાગે છે. નેપચ્યુનને પોતાની ધરી પર ફરતા 16 કલાક લાગે છે. નેપચ્યુનનો વ્યાસ 49,530 કિલોમીટર છે. નેપચ્યુનનું તાપમાન -210 સેલ્સિયસ ડિગ્રી હોય છે. નેપચ્યુનને 14 જેટલા ઉપગ્રહો છે. નેપચ્યુને એમાંથી 2 મુખ્ય ઉપગ્રહો છે, ટ્રિટોન અને નેરુ. નેપચ્યુન પર વધુ પરિવર્તન થાય છે તેના માટે